गीतो छे ने तमने एम लागे के आ गीतो लोकगीतो मा काई प्राण नथी। जो गीतो मा तत्व न होय, जो आपणा लोकगीतो मा प्राण तत्व न होय ने तो अत्यार सुधी आपणा लोकगीतो जीवता ज न होय। शुं काम तमने कहूं के 1 करोड़ रुपियाना खर्चा करी, 100 करोड़ना खर्चा करी अने सलमान खानना पिक्चर बने छे साहेब, 200 करोड़ना खर्चा करी अने शाहरुख खानना पिक्चर बने छे, 200-300 करोड़ना खर्चा करी अने अमिताभ बच्चनना पिक्चरो बने छे। हो 200-300 करोड़ना खर्चा करीने बनावेला पिक्चरो पण महीनो चाले, 2 महीना चाले, 3 महीना चाले, बहु बहु होय ने तो 6 महीना चाले। साहेब आ आदो अनाथी आपणो जन्म थयो त्यारथी मांडीने आपणा लोकगीतो चाले छे, कल्पना करो एमां केवुं प्राण तत्व हशे तो आपणा लोकगीतो चाले छे। साहेब के सवाब शेरनुं मारुं आदा तरडुं लो, આમાં પતિ અને પત્નીનો સંવાદ છે સાહેબ। હા, બે પતિ પત્ની, એમાં પતિ એવો છે કાંઈ ધંધો કરતો નથી, અને અમુક હોય એવા મારા બેટા કાંઈ ધંધો જ ન કરે, હા કોઈ પ્રકારના કામ ન કરે યાર, પત્નીને જ મહેનત કરવાની હોય। હા, અમારા ગામમાં એક જણો હતો, ગમે તેમ કરે મહેનત જ ન કરે, પત્ની બિચારી મહેનત કરવા જાય, મજૂરીએ જાય, 2-5 રૂપિયા કમાઈને લાવે, ઓલો કાંઈ કરે નહીં, ઓટા કહે, એ ઓટે બેઠો હોય, હળેલી બીડીયું પીતો હોય। પત્ની બિચારી મહેનતું હતી, એણે જઈને પતિને કીધું કે કંઈક કામ ધંધો કરતા હોય તો મને કાંઈ કહેશો નહીં, નકર હું આત્મહત્યા કરીને મરી જઈશ। તો પત્નીને એમ થયું ભલે ને હવે હશે તો કોક દી કામ આવશે, એ હશે તો આપણે ચૂડીને ચાંદલો છે બધું છે, હવે આપણે એને કાંઈ નથી કહેવું, એ હશે તો કોક દી કામ આવશે। પત્નીએ વળે પાછું કાંઈ ન કીધું, 6 મહિના વળે પાછી મહેનત કરવા માંડી, વળે પાછી 6 મહિના પછી પત્નીને એમ થયું કે આને કહું તો ખરો, કાંઈક તો કર,
એટલે પત્નીએ જઈને કીધું કે તમે થોડુંક આમ 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 થોડુંક તો કંઈક કરો. શું કરું? કે હું મજૂરીએ જઉં છું એમ તમે મજૂરીએ જતા હોય તો નહીં, એ મને કહીશ નહીં, હું મજૂરીએ નહીં જઉં, અને જો તારે જવું હોય તો જા, હું તને હમ દઉં છું, તુંય ના જઈશ, પણ મને કાંઈ કહીશ નહીં, નકર હું આત્મહત્યા કરીને મરી જઈશ. વળે 6 મહિના થયા, વળે 6 મહિનાએ પત્નીએ કીધું કે કાંઈક તો કરો, મને કાંઈ કહીશ નહીં. એમાં પત્નીનો મગજ ગયો, કારણ કે આ શક્તિ છે ને બહુ સહન ન કરી શકે, સહન કરે ત્યાં સુધી કરે, પણ પછી બહુ સહન ના થયું એટલે પત્નીએ કીધું કે કામ કરે, આત્મહત્યા કરવાના ડારા દે છે ને, ઉપાડ અત્યારે જ, ઉપાડ અત્યારે કર. તમે નહીં માનો, દોડીને જઈને દોયડું લીધું, દોયડું હાથમાં લઈ ઘરમાં ગયો, દરવાજા બંધ. જેવા દરવાજા બંધ થયા એવું ઓલી પત્નીને બિચારીને ચિંતા થઈ કે ખરેખર આ ગુજરી જાય છે, ઘૂકું ખરેખર ગુજરી જશે, ખોલો એ ખોલો, તમને કાંઈ નહીં કહું, પણ દરવાજો ખોલ્યો જ નહીં. પછી ઘણી રાડો પાડી, મેં તોય ના ખોલ્યો, ભાઈ આજુબાજુમાં રાડો પાડીને પત્નીએ બધાને બોલાવ્યા કે હાલો હાલો, તમારા ભાઈ આત્મહત્યા કરવા માટે ગયા છે, દરવાજો ખોલતા નથી, અંદરથી બંધ છે, દોયડું લઈને ગયા છે. બધા ભેગા થયા, દરવાજો ખખડાયો, ના ખોલ્યો, બધા ભેગા થઈને દરવાજાને માર્યો ધક્કો, અને દરવાજો તોડ્યો. દરવાજો જ્યાં તૂટ્યો ને ત્યાં ઓલો અંદર હતો લટકેલો, પણ ગળે નહીં, દોયડું કેડે બાંધીને આ દિવાલથી ઓલી દિવાલ હિંચકા ખાતો હતો. તો બધા ભેગા થઈને કે ઓય, આત્મહત્યા કરવી હોય તો અહીં બંધાય, અહીં. તો કે બાંધ્યું તું અહીં, પણ હવે મૂંઝવણ થતી હતી ને તો હેરવી લીધું. હવે આની વાત નથી, પણ સાહેબ પતિ પત્નીનો આ સંવાદ છે. આપણા લોકગીતમાં કેવી મજા છે, પતિ કાંઈ કામ નથી કરતો અને પતિ ઓછું કામ કરે છે, પત્ની વધારે કામ કરે છે. એટલે શું કહે છે કે આ સવાબ શેરનું મારું એ દાતરડું લો. એક તો દાતરડું બનાવ્યું છે એ પાછું હવા બશેરનું છે, હલકું તો નથી, પાછું બનાવ્યું છે કોણે? એ ઘડ્યું ઓલા લાલીએ લુહાર મુજા, એ મુજા વાલમ જીલો, હવે નહીં જાઉં વીડી વાઢવારે લો. એ જીને હવે નહીં જાઉં વીડી વાઢવારે લો. કારણ એની ફરિયાદ શું છે કે પરણ્યો લાવે છે 5 પૂડી જાવેલો, ભૂરે વાઢુ બાર મુજા, હે મુજા વાલ મુજી લો. હિસાબ કેજો સાહેબ, હે મારો પરણ્યો વાઢે છે 5 પૂડી જાવેલો, ભૂરે વાઢુ છું 10-12 મુજા, હે મુજા વાલ મુજી લો. હવે નહીં જાવું મીરી, હવે નહીં જાવું મીરી, હવે નહીં જાવું મીરી વાત. પરણ્યો લાવે છે 5 પૂળિયા અને હું રે વાઢું છું 10-12 મુજા વાલમજી લોલ, હવે નહીં જાવું વીડ વાઢવા, હવે કામ કરવા નહીં જાવું. બીજી ફરિયાદ એને શું કરી ખબર? કે પરણ્યો લાવે છે 5 રૂપિયા રે લો, પરણો હા ઓછા પૈસા લાવે છે. આ ફરિયાદ આજ દિવસની છે એવું કઈ નથી, આદો અનાજથી પતિ પત્નીના ઝઘડા તો છે. વૈષ્ણવ સાહેબ, પતિ પત્નીના ઝઘડા તો આદો અનાદિથી છે, અને હામ હામે પતિ પત્નીને મારવાના રિવાજે આદો અનાદિથી છે. આ ચાલુ છે, માઇક તો એક લાઈવ થાય છે તોય. હા, પણ આ લાઈવ થાય છે, પતિ પત્નીના ઝઘડા આદિ અનાદિથી છે. ભગવાન રામ અને સીતાજી બે બાજેલા, લે આ ખબર તમને, હું તમને સાબિતી આપું ગેરંટી સાથે કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માજાનો,
તમે સીતાને મજા દો જો ભાઈ મારવાની છૂટ છે પણ ધોકે ધોકે નહીં લાકડી ખરી પણ શેની એ ભાઈ